ગુજરાતમાં વિકાસ અને વિકાસની વાતો કરતી ભાજપ સરકાર જનતાને શુદ્ધ પીવાનું પાણી પીવડાવવામાં નિષ્ફળ રહી છે જ્યાં આ વાત કેગના રિપોર્ટમાં સામે આવી છે ત્યારે ગુજરાતભરમાંથી દસ ટકા વસવાટોને તો પાણી મળતું જ નથી ત્યારે કેગના રિપોર્ટની સાથે સાથે નિર્માણ ન્યૂઝ દ્વારા પણ કેટલાક વિસ્તારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું પાણી એ રાજ્યનો વિષય છે અને ન્યૂનતમ માત્રામાં પીવાલાયક પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે જોકે લોકોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે તેવું કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે અત્રે મહત્વનું છે કે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વસવાટોને સલામત પેયજળ પૂરું પાડવામાં ભારત સરકાર ટેકનિકલ તથા નાણાકીય સહાય વડે રાજ્ય સરકારના પ્રયાસોની પૂર્તિ કરે છે જોકે રાજ્યમાં આવેલા તમામ પાંત્રીસ હજાર નવસો ને છન્નું વસવાટોને પાણી પુરવઠાને પૂર્ણ રીતે આવરી લેવાયેલા હોવાનો ગુજરાત સરકારે કરેલો દાવો સાચો ઠર્યો નહોતો કેગનો રિપોર્ટ જોઈએ તો સરકારે બે હજાર તેર ચૌદ અને બે હજાર સત્તર અઢાર વચ્ચે પાણીનું પરીક્ષણ કર્યું હતું સરકારે કરેલા છ પોઈન્ટ ત્રીસ લાખ નમૂનાના પરીક્ષણમાં અઢાર પોઈન્ટ ત્રણ ટકા પીવાલાયક ન હતું કુલ સેમ્પલમાં ચાર પોઈન્ટ ત્રણ ટકામાં ફ્લોરાઈડનું પ્રમાણ વધુ હતું અગિયાર પોઈન્ટ નવમાં નાઇટ્રેટ વધુ હતું અને ત્રણ પોઈન્ટ જીરો છ નમૂનામાં ટીડીએસ વધુ હતું કેગે પાણી પુરવઠા હેઠળ છત્રીસ હજાર ગામો આવરી લેવાયાના દાવાને ખોટો ગણાવ્યો છે ગામોમાંથી માત્ર પાણી મળતું હતું ગુજરાતભરમાંથી દસ ટકા વસવાટોને તો પાણી મળતું જ નથી તો આ તરફ ગેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વર્ષ બે હજાર સત્તર સુધીમાં તમામ સરકારી શાળાઓને પીવા યોગ્ય પાણી આપવામાં આવશે આ માટે ફંડ આપ્યા હોવા છતાં પાંચસોને પાંત્રીસ શાળાઓને પાણી આપવા કોઈ કામ હાથ ધરવામાં આવ્યું નથી કેગે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનના બે હજાર પંદરને સોળના સર્વેને ટાંકીને જણાવ્યું હતું કે ત્રણ હજાર શાળાઓમાંથી બે હજારમાં પીવાના પાણીનો નિર્ધારિત સ્ત્રોત નથી સમસ્યા એ છે કે પાણી આવે છે વચ્ચે અઠવાડિયે દેતા હતા હમણાં પંદર દિવસે આવે પીળો હળદર જેવો પાણી આવે છે કોઈ કામ નથી આવતું વાસણ કપડાં નાવામાં અને આવામાં અમે ટેન્કર મંગાવીએ તો ટેન્કરના ચારસો ને પાંચસો લે છે એક છોકરાઓની ફી ભરવી પ્રાઇવેટ સ્કૂલમાં અને આ ટેન્કરના અમારાથી કેમ છું કે એક લોકડાઉનમાં કામ ધંધા નથી તો સમસ્યા એ છે કે પાણી અમને ટાઈમસર જોઈએ અને પાણી ચોખ્ખું જોઈએ અહીંયા છે ને પાણીની બહુ મોટી સમસ્યા છે કે ગમે ત્યારે પાણી આપે અને આપે ને તો પણ બહુ જ ઓછું આપે છે ને આપે ને તો પણ ડોળું હોય છે અને એમાં ગમે ત્યારે એનો ટાઈમ કોઈ ફિક્સ જ નથી હોતો સવારે આવે રાતના આવે તો બહેનોને બહુ તકલીફ પડે છે ને પ્લસ શું આ કોલોની ઘણી મોટી છે એટલે એ લોકોને પાણી થોડી ઓછું આપે છે તો વાપરવામાં પણ અમને બહુ સંકોચ સંકુચિત રીતે વાપરવું પડે છે તો આ તરફ ગુજરાતમાં જિલ્લાઓ ક્ષારના દૂષણથી પ્રભાવિત છે અઢાર જિલ્લાઓ ફ્લોરાઈડ છ જિલ્લાઓ આયર્ન તથા બાવીસ જિલ્લાઓ નાઇટ્રેટના દૂષણથી પ્રભાવિત છે પીવાના પાણીમાં કેટલાક રસાયણોને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ માત્રામાં હાજરી મોટી બીમારીનું કારણ બને છે રાજ્યમાં નાઇટ્રેટના ઊંચા દૂષણવાળા જિલ્લાઓમાં છોટાઉદેપુર દાહોદ બનાસકાંઠા પંચમહાલ તથા વડોદરાનો સમાવેશ થતો હતો આવી જ રીતે ફ્લોરાઇડના દૂષણથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત જિલ્લાઓમાં દાહોદ છોટાઉદેપુર પંચમહાલ બનાસકાંઠા તથા ખેડા જિલ્લાનો સમાવેશ થતો હતો કેગના રિપોર્ટમાં સરકારના દાવા સામે અનેક સવાલો ઉઠ્યા છે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગ પર ટિપ્પણી કરવામાં આવી છે લેબમાં ઉચ્ચ કક્ષાના સાધનોનો અભાવનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે સામાન્ય અને સામાજિક ક્ષેત્રના વર્ષ બે હજાર અઢારના કેગના અહેવાલમાં ટિપ્પણી કરવામાં આવી હતી નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં કેગની ટિપ્પણી કરવામાં આવી હતી